राज्यना कृषि मंत्री राघवजी पटेले कृषि भवन की मुलाकात लीधी थी। राघवजी पटेले अचानक सरप्राइज विजिट करता तंत्र दौड़तू थयु। केटलाक सीनियर अधिकारी ऑफिस में गैरहाजर रहा था। राघवजी पटेले ऑफिस में समय में गैरहाजर रहनारा कर्मचारियों सामे तपास करवानी वात छे ते पण करी हती। કે મંત્રીશ્રી આ લેવલ સુધી આવે એ જ પહેલી અગત્યની બાબત છે। બીજું જે કર્મચારીઓ લેટ આવતા હોય એના માટે પણ એક મેસેજ જાય છે કે સમયબદ્ધ આપણે આવી જઈએ। કારણ કે મંત્રીશ્રી પણ એકદમ સમયસર આવી ગયા હતા અહીંયા વિઝિટમાં અને એ પ્રમાણે મોટાભાગે મહદઅંશે તમે પણ જોશો કે એ બધા સ્ટાફ હાજર હતા એ રીતે રહેલું છે। થોડુંક લિફ્ટનું જે હતું તે આરએનબી સાથે રહીને અમે એને પતાવવા કોશિશ કરીશું। મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું છે કે મારી આ સરપ્રાઇઝ વિઝિટ એક પરિસ્થિતિ કચેરીઓને જોવા માટેની છે કે કચેરી જેમના એમના હસ્તકના જે ખાતાઓ છે એ હસ્તકની કચેરીઓ કેવી રીતે છે, ક્યાં કામ કરે છે। એટલે મંત્રીશ્રીએ સ્પષ્ટ કીધું છે કે આ મારી ખાલી એક જાણકારી મેળવવા માટે અને પ્લસ જોવા માટેની છે, એટલે એ સીધો ઠપકો અત્યારે કોઈ એવી વાત નથી। ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર બન્યા બાદ તમામ મંત્રીઓ જે છે તે વિભાગીય મુલાકાત કરી રહ્યા છે અને અત્યારે રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલ જે છે તે અત્યારે કૃષિ ભવનની મુલાકાતે પહોંચ્યા છે। જોકે તેમની મુલાકાત જે છે તે સરપ્રાઇઝ વિઝિટની મુલાકાત હતી। અહીંયા આગળ મહત્ત્વની વાત એ છે કે રાઘવજીભાઈ જ્યારે અહીંયા આગળ મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓને ઘણી ક્ષતિઓ જે છે તે વિભાગીય જાણવા મળી હતી। અહીંયા આગળ રાઘવજીભાઈ જે રીતે અચાનક સરપ્રાઇઝ વિઝિટે પહોંચ્યા હતા કેટલાક અધિકારીઓને જે છે તે ગેરહાજરી જે છે તે જોવા મળી હતી, જેને કારણે લઈને અધિકારીઓને પણ ક્યાંક ને ક્યાંક ઠપકો આપ્યો હતો અને કીધા વગર ગેરહાજર રહેનારા અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવાની પણ તેઓએ વાત કરી છે। અત્યારે રાઘવજી પટેલ જે છે તે કૃષિ ભવનની મુલાકાતે આવ્યા હતા અને અહીંયા આગળ તેઓએ જે છે તે મુલાકાત કરી હતી। કેટલાનું મહેકમ છે, કેટલા કર્મચારીઓ અત્યારે હાજર છે, કેટલા કઈને રજા પાડી છે તેને લઈને અત્યારે સમગ્ર માહિતી હાંસલ કરી છે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે મલ્હાર વોરા, જીએસટીવી, ગાંધીનગર।